नमस्कार विद्यार्थी मित्रों, स्काईलाइन एजुकेशन में फरीथी तमारो स्वागत छे। आजे आपणे जोईशुं गुजरात माध्यमिक अने उच्चतर माध्यमिक शिक्षण बोर्ड गांधीनगर द्वारा प्रश्नपत्र जे जाहेर थयुं छे ए धोरण छे 10 अने पेपर छे गणित। आपणे पाछला विडियो जोई लीधा छे, विभाग ए अने विभाग बी नुं सोल्यूशन जोई लीधुं छे। ए तमे डिस्क्रिप्शन में लिंक मळी जशे विडियोनी, जो ये तमने ना जोयो होय तो ये वीडियो फरीथी जोई लो, जेथी तमने आइडिया आवी जाय कि कई रीते आपणे क्वेश्चन सॉल्व करिए। बराबर, तो क्वेश्चन विभाग ए अने विभाग बी आपणे सॉल्व करी दीधा छे। आजे आपणे जोईशु विभाग सी नो सोल्यूशन। विभाग सी मां 31 थी लईने 35 थी लईने 42 સુધીના પ્રશ્નો આપેલા છે, એટલે કે ટોટલ આપણી પાસે 8 પ્રશ્નો હશે। પ્રત્યેકના 3 ગુણ હશે અને વિભાગ સી છે એ 24 ગુણનો સેક્શન છે। આમાં અથવામાં કેટલા આવે જોઈ લઈએ। 37 મો પ્રશ્ન અથવામાં આવશે, ત્યારબાદ 40 મો પ્રશ્ન અથવામાં આવશે અને 42 મો પ્રશ્ન અથવામાં આવશે, એટલે કે ટોટલ 3 એવા પ્રશ્ન હશે જે અથવામાં આવશે। તો આ વિભાગ ખૂબ જ અગત્યનો છે અને આ સોલ્યુશન તમે ધ્યાનથી જોજો અને તમારા મિત્રો જોડે પણ શેર કરજો। તો ચાલો સ્ટાર્ટ કરીએ ક્વેશ્ચન નંબર 35 થી। એક માહિતીના અવલોકનો x/5, x/4, x/2 અને x/3 છે, જ્યાં x એ ગ્રેટર ધેન 0 છે। આ 0 બરોબર। જો આ માહિતીનો મધ્યસ્થ 10 હોય તો મધ્યક શોધો। આપણી પાસે શું આપેલું છે? મધ્યસ્થ। એટલે મધ્યસ્થ કેટલો આપેલો છે આપણને? 10। મધ્યસ્થ નો સિમ્પલ મીનિંગ એ થાય કે વચ્ચેની કિંમત। તો આ 5 ને આપણે ચડતા ક્રમમાં ગોઠવી દઈએ અને વચ્ચેની કિંમત એટલે કે ત્રીજી કિંમત થશે એના બરાબર 10 લખી દઈએ, ત્યારબાદ એનો મધ્યક શોધીશું। તો સૌથી પહેલા તો આને ચડતા ક્રમમાં લખવું હોય તો કઈ રીતે? સૌથી નાનામાં નાની કિંમત કઈ છે? તો કે જેનો છેદ સૌથી મોટો એ સૌથી નાની। બરોબર છે, જેમ કે છેદ વધે તો અંશ ટોટલ કિંમત ઘટે। તો છેદ સૌથી મોટો કોનો છે? x/5 નો, તો એ સૌથી નાની કિંમત થશે, એટલે સૌથી પહેલા શું આવશે ગોઠવણીમાં ચડતા ક્રમમાં? x/5। ત્યારબાદ x/4 આવશે, ત્યારબાદ આવશે x/3, ત્યારબાદ આવશે x/2 અને સૌથી મોટી કિંમત શું થશે? x। હવે મધ્યસ્થ એ 10 આપેલું છે, તો આ ગોઠવણીમાં વચ્ચેની કિંમત કઈ થશે? x/3, એટલે કે આ આપણો મધ્યસ્થ થશે, મધ્યસ્થ। બરોબર છે, પરંતુ મધ્યસ્થ બરાબર 10 આપેલું છે, તો એનો સિમ્પલ મતલબ શું થશે કે x/3 એના બરાબર 10 છે। તો આપણને x આની ઉપરથી શું મળી જશે? x/30, 3 પેલી બાજુ જશે એટલે 10 × 3 અને x/30 થઈ જશે। હવે x ની જે કિંમત આપણને મળી 30 એ આપણે આમાં મૂકી દઈએ, તો આ શું થશે? 30 ના છેદમાં 5, ત્યારબાદ 30 ના છેદમાં 4, 30 ના છેદમાં 3, ત્યારબાદ 30 ના છેદમાં 2 અને 30। હવે આપણે ભાગાકાર કરી દઈએ અને સાદુરૂપ આપીએ તો શું આવશે? 30 ના છેદમાં 5 એટલે કે 6, 30 ના છેદમાં 4 એટલે કે 15 ના છેદમાં 2 આવશે, ત્યારબાદ 30 ના છેદમાં 3 એટલે 10, 15 અને 30। હવે આનો મધ્યક આપણે શોધવાનો છે। મધ્યકનો મતલબ શું થાય કે બધા જે અંકો છે એનો સરવાળો કરવાનો અને છેદમાં ટોટલ કેટલી સંખ્યાઓ છે એ નંબર। તો આ બધાનો આપણે શું કરીશું? સમ, એટલે કે 6 વત્તા 15 ના છેદમાં 2 વત્તા 10 વત્તા 15 વત્તા 30 અને છેદમાં શું આવશે? કેટલી સંખ્યા છે? 5 સંખ્યા છે એટલે છેદમાં 5। આના બરાબર આપણને શું મળશે? મધ્યક, x^2 જેને કહેવાય। તો હવે આપણે આનો સિમ્પલી સરવાળો કરી દઈશું। 15 ને 30, 45 ને 10, 55 ને 6, 61, 61 અને આ કેટલા થશે? 7.5, એટલે કે આ કેટલા થશે? 68.5/5। હવે 5 વડે ભાગ ઉડાડીએ તો આ કેટલા થશે? 6 5 5 3 15 35, એટલે કે 13.7। બરોબર છે,
ચેક કરી લેજો, કદાચ હું ખોટો હોઉં તો ખૂબ માફ કરજો. 68.5/5, 5 × 5 = 15, 15 = 15, 35 બરોબર. 13.5 જે છે એ આપણો શું થશે, 13.7 જે છે એ આપણો શું થશે, મધ્યક. બરોબર, તો આ હતો પ્રશ્ન 35 નો સોલ્યુશન. હવે આપણે આગળ જોઈશું પ્રશ્ન નંબર 36. તો પ્રશ્ન નંબર 36 માં આપણને શું કહેવામાં આવ્યું છે કે નીચેનું કોષ્ટક એક વર્ષ દરમિયાન એક દવાખાનામાં દાખલ થયેલા દર્દીઓની ઉંમર બતાવે છે. તો ઉપર આપેલ માહિતી માટે બહુલક શોધો. આ એક અગત્યનો દાખલો છે અને એકદમ સૂત્ર ઉપરથી આપણે ગણી શકીએ. સૌથી પહેલા તો આપણને બહુલકનું સૂત્ર ખબર હોવી જોઈએ. બહુલકનું સૂત્ર શું છે, એલ પ્લસ એફ વન ઓછા એફ ઝીરો છેદમાં 2f1 - f0 - f2 ગુણાકારમાં h. બરોબર છે, આ સૂત્ર છે. હવે l જે છે, l એ શું થશે તો કે જે નાનામાં નાની સંખ્યા છે અને મોટા મોટી સંખ્યા છે એની એવરેજ વેલ્યુ, અથવા તો જે f0 છે, f0 એની એનો લોંગેસ્ટ પાર્ટ એટલે કે એની મોટા મોટી કિંમત. અને f1 આપણે શું લઈશું કે સૌથી વધારે દર્દીઓની સંખ્યા કયા બોક્સમાં છે. તો સૌથી વધારે દર્દીઓની સંખ્યા આ બોક્સમાં છે એટલે આને આપણે શું લઈશું, F1. તો એનો આગળની જે કિંમત છે એ શું થઈ જશે, F0. અને જે પાછળની કિંમત છે એ શું થઈ જશે, F2. હવે L ની કિંમત એ શું થશે, જે F0 છે એની મોટી કિંમત. બરોબર, એટલે કે L આપણને શું મળશે, 35. ત્યારબાદ F1, F0 અને F2 એ ત્રણેય આપણી પાસે છે. બરોબર, અને હવે આપણે H, તો H એ શું છે કે લંબાઈ 5 થી 15, તો એ બંને વચ્ચેનું ડિસ્ટન્સ કેટલું છે, H 10. બરોબર, એવી રીતે 15 થી 25 એ પણ 10, એટલે કે એ યુનિક લંબાઈ હશે. તો H બરાબર 10 આવશે. આપણી પાસે બધી જ કિંમત છે, બહુલકના સૂત્રમાં મૂકીએ અને જવાબ શોધીએ. તો L બરાબર શું આપેલું છે, 35 વત્તા F1 ઓછા F0, F1 કેટલું છે, 23 ઓછા 21 એટલે કે 2, અને છેદમાં 2F1 એટલે કે 23 ગુણ્યા 2, 23 ગુણાકારમાં 2 એટલે કે 46 ઓછા 21 ઓછા 14. બરોબર છે, અને ગુણાકારમાં H એટલે કે 10. તો આ કેટલું થશે, 35 વત્તા 1.82 એટલે કે 36.82. આ થશે આપણું બહુલક. આ હતા, આ હતો પ્રશ્ન 36 નું સોલ્યુશન. હવે આપણે જોઈશું પ્રશ્ન 37. 37 માં પ્રશ્નમાં આપણે અથવાનો પણ દાખલો જે છે એ પણ સાથે આપણે જોઈ લઈશું. તો સૌથી પહેલા તો આપણે આ દાખલો જોઈએ કે શું આપેલું છે, 2x + 3y = 11 અને x - 2y એના બરાબર આપણને આપેલું છે -12. તો આને આપણે લોપની રીતે ઉકેલ મેળવવાનો છે. તો સૌથી પહેલા તો x નો સહગુણક અહીંયા શું છે, 2. તો અહીંયા પણ x નો સહગુણક 2 આવે એવી રીતે આપણે આને ગુણવાનો અને ત્યારબાદ આપણે બાદબાકી કરી દઈશું એટલે x કેન્સલ થઈ જશે અને y ફક્ત આપણે અનનોન રહેશે, જે શોધવાની કિંમત છે y ની રહેશે. ત્યારબાદ આપણે y ઇઝીલી આપણે સોલ્વ કરી લઈશું. તો આની માટે આપણે શું કરીશું કે જે આ સમીકરણ 2 છે એને 2 વડે ગુણાકાર કરીશું અને ત્યારબાદ એને 1 માંથી બાદ કરી દઈશું. એટલે કે સમીકરણ 2 ને 2 વડે ગુણાકાર કરીએ તો શું થશે, સૌથી પહેલા પહેલું સમીકરણ લખી દઈએ. હવે આને 2 વડે ગુણાકાર કરો તો શું થશે, 2x, પછી આને પણ આખા સમીકરણને 2 વડે ગુણાકાર કરવો પડશે એટલે 2 × 2 = 4y અને બરાબર -12 છે તો -24. હવે બાદબાકી કરવાની છે તો નિશાની ચેન્જ થઈ જશે, અહીંયા પ્લસ છે તો માઇનસ, ત્યારબાદ અહીંયા માઇનસ છે તો પ્લસ અને અહીંયા માઇનસ છે તો પ્લસ, આ કેન્સલ થઈ જશે. 3y + 4y એટલે કે 7y થશે બરાબર 11 અને 24 કેટલા થશે, 35. તો વાય ની કિંમત શું મળશે આપણને, 7 છેદમાં જઈને ઉડી જાય એટલે વાય બરાબર આપણને મળશે 5. આ વાય ની કિંમત આપણે સમીકરણ 1 અથવા તો 2 ગમે એમાં મૂકીએ આપણને જવાબ મળશે. સમીકરણ 2 માં મૂકીએ x બરાબર -12, 2y જે છે એ સામેની બાજુ જવા દઈએ એટલે +2y થઈ જશે, +2y. બરોબર છે, એટલે કે x બરાબર આપણને શું મળશે, -12 વત્તા 2 ગુણાકારમાં 5 એટલે 10 - 12 એટલે
माइनस बे आ थशे एक्स। हवे एक्स अने वाई नी किंमत आपणने मळी गई, ए बंने किंमत आमां मूकी दियो एटले आपणने के मळी जशे, बराबर छे। तो एक्स बराबर शुं मूकीए, माइनस बे, अने वाई बराबर पांच मूकीए। तो आमां सिम्पल हुं मूकुं छुं वेल्यू, पांच बराबर के गुणाकारमां माइनस बे वत्ता त्रण, तो त्रण आ बाजू आवी जशे अने केन्सल थई जशे एटले शुं वधशे आ बाजू बे बराबर माइनस टू के, टू टू केन्सल थई जशे एटले के बराबर शुं आवशे माइनस वन। तो आपने के नी किंमत पण शुं मळशे माइनस वन। आ हतो प्रश्न 37 नो सोल्यूशन। हवे आपणे एना अथवा नो जे प्रश्न छे एनो सोल्यूशन जोईशुं। तो आपणे एमां शुं बतावानुं छे के सुरेख समीकरण युगमां सुसंगत छे के सुसंगत नथी ते नक्की करो। હવે સુસંગત છે અને સુસંગત નથી એનો મતલબ શું થાય? સુસંગત છે એનો મતલબ કે એ જે સમીકરણ સંગતિ છે એનો ઉકેલ મળે છે, અને સુસંગત નથી તો એનો મતલબ કે એનો ઉકેલ આપણને મળશે નહીં। જેમ કે આ પ્રશ્ન 37 માં આપણે સોલ્વ કર્યું, એમાં ઉકેલ મળી ગયો, એક્સ અને વાય ની કિંમત મળી ગઈ કે જેથી આ બંને સમીકરણનું સમાધાન થશે, પરંતુ જે સમીકરણનું સમાધાન ન થાય એવા એક્સ અને વાય મળે જ નહીં આપણને, તો એવા સમીકરણોને શું કહેવાય? સુસંગત નથી। તો એની માટે એક શરત ચેક કરવાની આવે કે બંનેના એક્સ યામ સપોઝ કે આ ટાઈપના બે સમીકરણ છે a1x + b1y = c1, અને બીજું સમીકરણ છે a2x + b2y = c2। સુસંગત છે એવું કઈ રીતે કહી શકાય? કે a1 / a2 એ b1 / b2 ને બરાબર હોય નહીં, બરોબર। તો આને શું કહીશું આપણે? સુસંગત છે, અને જો એ બરા ઇક્વલ ટુ આવી જાય તો આપણે શું કહીશું? સુસંગત નથી। એટલે કે a1 / a2 બરાબર b1 / b2 હોય અને એ પાછું c1 / c2 ને બરાબર થવું જોઈએ નહીં, તો આપણે આને શું કહીશું? સુસંગત નથી। જો એ c1 / c2 ને બરાબર થાય તો પણ એ શું થશે? સુસંગત થશે અને એનો અનંત ઉકેલ મળશે, એટલે કે એના જે સોલ્યુશન હશે એ કેવા હશે? અનંત હશે, આપણે એક કરતા વધારે આન્સર મળી શકે કે જે બંને સમીકરણને સમાધાન કરે। તો સુસંગત નથી માટે શું ચેક કરવાનું? એ a1 / a2 બરાબર b1 / b2 થવા જોઈએ, પરંતુ એ c1 / c2 ને બરાબર થવા જોઈએ નહીં, તો આપણે શું કહી શકીએ? સુસંગત નથી। હવે જસ્ટ આ લોજિક પરથી તમે કહી શકો કે કયું સમીકરણ સુસંગત છે અને સુસંગત નથી, એ તમે હું તમારી પર છોડું છું, અને હું જસ્ટ અહીંયા કહી દઉં છું કે કયું સુસંગત આવશે, તમે તમારી રીતે આન્સર ચેક કરજો, અને જો સાચો પડે તો કોમેન્ટમાં કરજો, બરોબર। તો પ્રશ્ન એક છે એ સુસંગત છે, જે બીજો છે એ સુસંગત નથી, અને ત્રીજો છે સુસંગત છે, બરોબર। આ હતું પ્રશ્ન 37 નો સોલ્યુશન। હવે આપણે આગળ જોઈશું પ્રશ્ન 38। 38 મો પ્રશ્ન શું કહે? કે દ્વિઘાત સમીકરણ આપણને આપેલું છે એનું બીજ સૂત્રની મદદથી મેળવો, સૂત્રની રીતે આપણે બીજ મેળવવાના છે। તો સૌથી પહેલા તો દ્વિઘાત સમીકરણ હોય એ એક્સ સ્ક્વેર વત્તા બીએક્સ વત્તા સી બરાબર ઝીરો, આનું આપણે સમીકરણ મેળવવું હોય તો સૌથી પહેલા તો આપણે વિવેચક મેળવીએ। વિવેચક શું આવશે? ડી બરાબર બી સ્ક્વેર ઓછા ફોર એસી, અને ત્યારબાદ એક્સ બરાબર શું થશે? માઇનસ બી પ્લસ ઓર માઇનસ રૂટ ડી ડિવાઈડ બાય ટુ એ, બરાબર। આ આપણી પાસે સૂત્ર આપેલા છે। હવે અહીંયા એ બરાબર શું આપેલું છે? ત્રણ, બી બરાબર આપણને આપેલું છે માઇનસ પાંચ, અને સી બરાબર આપણને આપેલું છે બે। તો સૌથી પહેલા વિવેચક મેળવીશું, વિવેચક શું થશે? બી સ્ક્વેર ઓછા ફોર એસી, બી એટલે માઇનસ પાંચ અખાનો વર્ગ ઓછા ફોર, એ આપણને આપેલું છે ત્રણ, અને સી આપેલું છે બે। માઇનસ પાંચ નો વર્ગ પચીસ, ઓછા ચાર ગુણ્યા ત્રણ બાર, અને ગુણ્યા બે એટલે કે ચોવીસ, તો આ શું આવશે? એક આવશે। વિવેચક ડી આપણને મળી ગયો એક, તો હવે એક્સ આપણને મળી જશે સિમ્પલી, તો એક્સ બરાબર શું આવશે? માઇનસ બી પ્લસ ઓર માઇનસ રૂટ ડી ડિવાઈડ બાય ટુ એ, કિંમત મૂકીએ માઇનસ બી, બી ની કિંમત છે માઇનસ પાંચ એટલે માઇનસ માઇનસ પાંચ, પ્લસ ઓર માઇનસ વર્ગમૂળમાં ડી આપણને કેટલો મળ્યો? એક, અને છેદમાં ટુ એ આપણને કેટલો આપેલો છે? ત્રણ। તો આગળ ગણતરી કરીએ તો આના બરાબર શું આવશે? માઇનસ માઇનસ પ્લસ પાંચ
प्लस और माइनस एक छेद मा छ। आनो मतलब शू थे पांच वत्ता एक छेद मा छ अने अथवा पांच ओछा एक छेद मा छ। पांच वत्ता एक छेद मा छ, पांच ने एक छ थाय छ छ उड़ी जैसे एटले एक अथवा पांच ओछा एक एटले के चार ना छेद मा छ। नंबर वाला शू थशे एक अथवा भी बे साथे भाग चालशे एटले बे ना छेद मा त्रण। आ मळशे आपणुं सोल्यूशन बराबर छे। आ तो प्रश्न 38 मुं सोल्यूशन। हवे आपणे जोईशुं प्रश्न 39। प्रश्न 39 मां आपणने सरवाळो करवानो छे। एक सीरीज आपेली छे अने आपणे एनो सम करवानो छे। सीरीज नुं जे प्रथम पद छे एने आपणे a कहीए छीए, a बराबर माइनस पांच आपेला छे। l a आपणे छेल्लुं पद कहीए छीए तो a शुं छे माइनस 230। હવે સિરીઝ નો સરવાળો કરવા માટેનું આપણી પાસે સૂત્ર છે। શું સૂત્ર છે? કે એસ એન બરાબર એન બાય ટુ કૌંસમાં એ પ્લસ એલ અને ઇન્ટુ ડી બરોબર। તો આ સૂત્ર છે આપણી પાસે, સોરી ડી નહી આવે, અહીંયા શું આવશે? ફક્ત એન બાય ટુ એ પ્લસ એલ બરોબર છે। આ થશે એન સરવાળાનું સૂત્ર, પેલા એન પદોના સરવાળા માટેનું સૂત્ર, જ્યાં આપણને પ્રથમ પદ અને અંતિમ પદ ખબર હોય। તો અહીં આપણી પાસે એન છે નહીં, કે કેટલા પદ છે એ આપણી પાસે છે નહીં, તો એ આપણે કઈ રીતે શોધીશું? તો એની માટે એન પદ શોધવાનું સૂત્ર શું છે? ડીએન બરાબર એ પ્લસ એન માઇનસ વન ઇન્ટુ ડી। અહીંયા ડી શું આપણને મળે છે? બે પદોનો તફાવત, એટલે કે ડી બરાબર આપણને શું મળશે? માઇનસ આઠ માઇનસ માઇનસ પાંચ, એના બરાબર માઇનસ આઠ વત્તા પાંચ, એના બરાબર શું આવશે? માઇનસ ત્રણ। ડી બરાબર આપણને મળ્યો માઇનસ ત્રણ। આપણી પાસે ડી છે, એન આપણે શોધવાનો છે, ટીએન એટલે કે લાસ્ટ પદ એ જે શું છે? માઇનસ 230। આપણે જસ્ટ એ શોધવાનું છે કે માઇનસ 230 જે છે એ કેટલામો પદ છે। એ મળી જાય તો આપણને એન મળી જાય, એન મળી જાય એટલે આપણને પ્રથમ એન પદોનો સરવાળો મળી જાય આ સૂત્ર ઉપરથી। તો હવે ટીએન આપણને કેટલું આપેલું છે? માઇનસ 230। એ આપણી પાસે કેટલું છે? માઇનસ પાંચ વત્તા એન માઇનસ વન અને ઇન્ટુ માઇનસ ત્રણ। માઇનસ પાંચ પહેલી બાજુ જશે તો પ્લસ પાંચ થઈ જશે, એટલે માઇનસ 230 પ્લસ પાંચ બરાબર એન માઇનસ વન અને ગુણાકારમાં માઇનસ ત્રણ બરોબર છે। માઇનસ 230 વત્તા પાંચ એટલે માઇનસ 225 વધશે, માઇનસ ત્રણ આ બાજુ આવે તો છેદમાં આવી જશે એટલે કે માઇનસ ત્રણ બરાબર એન માઇનસ વન। માઇનસ માઇનસ પ્લસ ભાગ ઉડાડીએ તો કેટલા ભાગ ઉડશે? 75 ગુણ્યા ત્રણ એટલે 225 થશે, એના બરાબર એન માઇનસ વન। તો આનો મતલબ એન બરાબર શું મળશે? 76 બરોબર છે। એન આપણને શું મળ્યો? 76 એટલે કે 76 મુ જે પદ છે એ શું હશે? 230 76 ટર્મ। હવે એની કિંમત આપણે આ સૂત્રમાં મૂકીએ અને એસએન શોધીએ તો આ કિંમત મૂકીએ 76 ના છેદમાં 2 એ એટલે કે માઇનસ 5 અને વત્તા એલ આપણને આપેલું છે માઇનસ 230। તો સરવાળો કરીએ, આ એકદમ છે બરોબર, 76 ના છેદમાં 2 કરીશું એટલે આપણને કેટલા મળશે? 38 ગુણાકારમાં માઇનસ 5 માઇનસ 230 તો એ માઇનસ 235 થઈ જશે બરોબર છે। તો આ બંનેનો ગુણાકાર થશે એ શું થશે? આપણો જવાબ। તો આ ગુણાકાર હું તમારી ઉપર છોડું છું અને તમે આ પ્રશ્નનો જવાબ કોમેન્ટમાં કરો બરોબર। માઇનસ 235 ગુણાકારમાં 38 એટલે કે આ જવાબ તમારે કોમેન્ટમાં કરવાનો છે। પ્રશ્ન નંબર 39 અને એનું સોલ્યુશન, એનો જવાબ તમે આન્સરમાં આપજો। હવે આપણે જોઈશું પ્રશ્ન 40। એની પહેલા ફરીથી એકવાર જણાવી દઉં કે કોમેન્ટ તમે કરતા નથી કોઈ, તો જે પણ આપણે અહીંયા બતાવવામાં આવે કે આ પ્રશ્નનું સોલ્યુશન તમે કોમેન્ટમાં લખો, તો એ પ્રશ્ન તમે સોલ્વ કરો જાતે, કારણ કે એમાંથી જો તમે, હું અહીંયા ફક્ત બધા સોલ્યુશન તમને ડાયરેક્ટ પ્રોવાઈડ કરી દઈશ તો તમે કોઈ પ્રશ્ન સોલ્વ નહીં કરો, અને એ પ્રશ્ન સોલ્વ નહીં કરો એમાં લોસ મારો નથી, એ લોસ તમારો છે, એટલે જેટલું
બને એટલું તમે જાતે સોલ્વ કરો. અહીંથી પ્રોવાઇડ કરવામાં આવેલું સોલ્યુશન ફક્ત તમારી ક્ષમતા વધારવા માટે છે, તમારું નોલેજ વધારવા માટે છે, જેથી તમને ખબર પડે કે આ રીતના દાખલા સોલ્વ કરી શકાય. અને આ ટાઈપના સોલ્યુશન જોવા માટે આ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો પ્રશ્ન 40 માટે આપણે જોઈએ તો આ ચાર બિંદુ આપેલા છે, સમાંતર બાજુ ચતુષ્કોણના ક્રમિક શિરોબિંદુઓ છે, એક્સ અને વાય આપણે શોધવાના છે. સૌથી પહેલા તો સમાંતર ચતુષ્કોણ, સમાંતર બાજુ ચતુષ્કોણ જોઈ લઈએ. આ ટાઈપનો કંઈક સમાંતર બાજુ ચતુષ્કોણ હશે, બરોબર છે? સમાંતર બાજુ ચતુષ્કોણ હોય તો એમાં આપણે શું કહીએ કે એની એના જે કર્ણો હોય, વિકર્ણો, એ એકબીજાને મધ્ય બિંદુમાં છેદે. એટલે કે ઓ જે છે આપણે મધ્ય બિંદુ લઈ લઈએ, આ બિંદુ આપણે 1, 2 લઈએ, તો ક્રમિક બિંદુઓ છે. એટલે કે બીજું 4y અહીંયા આવશે, ત્યારબાદ x 6 અહીંયા આવશે અને 3, 5 અહીંયા આવશે, બરોબર છે? તો આ ટાઈપનું આપણી પાસે સમાંતર બાજુ ચતુષ્કોણ છે. હવે ઓ જે છે એ શું છે? મધ્ય બિંદુ. ઓ એ બંને વિકર્ણો નું મધ્ય બિંદુ છે. મધ્ય બિંદુ છે એને કારણે આપણે શું કરી શકીએ કે આને નામ આપી દઈએ આપણે, બરોબર છે? એ બી સી અને ડી. તો એ સી જે છે એનું મધ્ય બિંદુ ઓ છે, તથા બી ડી નું મધ્ય બિંદુ પણ ઓ છે. તો એના યામ પણ કેવા થવા જોઈએ? સેમ થવા જોઈએ. એટલે કે લખીએ એ સી નું મધ્ય બિંદુ ઓ છે. એનો મતલબ ઓ ના યામ એના બરાબર શું થશે? એક્સ નો એક્સ અક્ષ નો યામ નો સરવાળો અને વાય યામ નો સરવાળો છેદમાં 2. એક્સ યામ અહીંયા શું છે? એનો 1 અને એક્સ, એટલે કે એક્સ પ્લસ 1 છેદમાં 2. એવી જ રીતે વાય યામ નો સરવાળો છેદમાં 2, એટલે 2 વત્તા 6 છેદમાં 2. આના બરાબર શું થશે? x વત્તા 1 છેદમાં 2, 6 ને 2 8, 8 ના છેદમાં 2 એટલે 4. એવી જ રીતે હવે બીડી નું મધ્ય બિંદુ પણ ઓ છે, તો અહીંયા શું લખી શકાય કે બીડી નું મધ્ય બિંદુ ઓ છે. તો એનો મતલબ અહીંથી પણ આપણને ઓ ના યામ મળશે. ઓ ના યામ શું મળશે? કે એક્સ યામ નો સરવાળો એટલે કે 3 વત્તા 4 છેદમાં 2, કોમા વાય યામ નો સરવાળો એટલે કે 5 વત્તા y છેદમાં 2. તો આના બરાબર શું મળશે? 3 ને 4 7 ના છેદમાં 2 અને 5 y વત્તા 5 છેદમાં 2. હવે ઓ છે એના યામ આપણને બે અલગ અલગ હોઈ શકે નહીં, તો એનો મતલબ આ બંને કેવા છે? સબ સમાન છે. તો એનો એક્સ યામ સરખાવી દેવાનો અને વાય યામ સરખાવી દેવાનો, બરોબર છે? એક્સ યામ સરખાવીએ તો આપણને શું મળે? x વત્તા 1 છેદમાં 2 એના બરાબર 7 ના છેદમાં 2 અને વાય યામ સરખાવીએ તો આપણને શું મળશે? y વત્તા 5 છેદમાં 2 બરાબર 4. આનું સિમ્પલ આપણે સોલ્યુશન કરીને એક્સ અને વાય શોધી લઈએ. તો 2 2 પહેલા તો કેન્સલ થઈ જશે, x વત્તા 1 બરાબર 7 થશે, પ્લસ 1 ને પેલી બાજુ જવા દઈએ એટલે એક્સ બરાબર આપણને શું મળશે? 6. એક્સ ની કિંમત મળી ગઈ. આવી જ રીતે 2 સામેની બાજુ જવા દઈએ, ગુણાકાર વહી જશે, y વત્તા 5 બરાબર 8, y બરાબર 3. આ થયું પ્રશ્ન 40 નું સોલ્યુશન. આગળ પ્રશ્ન 40 અથવાનો પ્રશ્ન છે. 40 માં અથવામાં ક્વેશ્ચન આવશે. તો આ ક્વેશ્ચન છે અથવાનો છે, એ જોઈએ આપણે. એક્સ અક્ષ પરના બિંદુ પી નું કોઈ બિંદુ આપેલું છે એ થી અંતર 13 એકમ છે, તો બિંદુ પી ના યામ શોધો. હવે બિંદુ ક્યાં આવેલું છે? એક્સ અક્ષ પર, બરોબર? અને એ બિંદુ પી છે. તો લખીએ એક્સ અક્ષ પર બિંદુ પી ના યામ. પી ના યામ શું લઈએ આપણે? એક્સ અક્ષ પર આવેલું છે એટલે x,0, કારણ કે એક્સ અક્ષ પર આવેલું છે એટલે વાય યામ શું થશે? એનો 0, બરોબર છે? વાય યામ 0 થશે, કારણ કે એક્સ પર એક્સ અક્ષ પર આવેલું છે. જો એ વાય અક્ષ પર આવેલું હોત તો એનો એક્સ યામ 0 થાત. તો આ લોજિક પરથી આપણે હવે આગળ વધીશું. એનું બિંદુ એ થી અંતર કેટલું છે? 13 એકમ, એટલે કે
અંતરસૂત્ર વાપરીશું. અંતરસૂત્ર શું છે? કે કોઈ બે બિંદુઓ હોય તો એના યામની બાદબાકીનો વર્ગ અને એનો સરવાળો કરીએ એ આપણે અંતર મળશે. બરોબર, તો અહીંયા આ બિંદુથી અંતર છે એટલે કે 11 અને x એટલે કે 1 ઓછા 11 આખાનો વર્ગ વત્તા 0 ઓછા 12 આખાનો વર્ગ. આ થશે બિંદુ A અને P નું અંતર. અંતર કેટલું આપેલું છે? 13. 13 બરાબર વર્ગમૂળમાં x ઓછા 11 આખાનો વર્ગ વત્તા 12 નો વર્ગ કેટલો થશે? 144. અહીંયા માઇનસ 12 આવશે, પરંતુ માઇનસ 12 નો વર્ગ પણ 144 થશે, કારણ કે માઇનસ નો વર્ગ હંમેશા પ્લસ થશે. બંને બાજુ વર્ગ કરીએ તો 13 નો વર્ગ થશે 169. અહીંયા વર્ગ વર્ગમૂળ ઉડી જશે, x માઇનસ 11 આખાનો વર્ગ વત્તા 144. તો 144 પહેલી બાજુ જવા દઈએ તો બાદ બાકી થઈ જશે, એટલે x ઓછા 11 આખાનો વર્ગ એના બરાબર આપણને શું મળશે? 169 ઓછા 144 એટલે કે 25. તો હવે બંને બાજુથી વર્ગમૂળ કાઢીએ, અહીંયા શું આવશે? x ઓછા 11 બરાબર પ્લસ ઓર માઇનસ 5 આવશે, કારણ કે વર્ગમૂળ હટાવીએ એટલે આપણને પ્લસ ઓર માઇનસ કિંમત આવે. તો હવે આનો મતલબ કે આપણી પાસે બે કિંમતો રહેશે. એક વખત x બરાબર પ્લસ 5 લઈએ, x ઓછા 11 બરાબર 5 અને x ઓછા 11 બરાબર માઇનસ 5. માઇનસ 11 પહેલી બાજુ જવા દઈએ તો x બરાબર આપણને મળશે 16 અને માઇનસ 11 અહીંયા પ્લસ થઈ જશે એટલે x બરાબર આપણને અહીંયા શું મળશે? 11 ઓછા 5 એટલે 6. તો x ની બે કિંમતો શક્ય બનશે, 16 અને 6. હવે x ની બે કિંમતો શક્ય બની એટલે કે p આપણને બે પોસિબલ કિંમતો આપશે. શું શું હશે? 16,0 અથવા 6,0. p બિંદુ આ બંનેમાંથી કોઈ એક હોઈ શકે. બરોબર છે, આ હતો પ્રશ્ન 40 ના અથવાનું સોલ્યુશન. આગળ જોઈએ. ઓહો રોનકભાઈ, રોનક લાકડાના નળાકારમાંથી બંને બાજુએથી અર્ધગોલક કાઢી એક શોપીસ બનાવે છે. કારીગર છે માણસ. જો નળાકારની ઊંચાઈ 10 સેન્ટીમીટર હોય અને પાયાનો વ્યાસ 7 સેન્ટીમીટર હોય તો શોપીસનું કુલ પૃષ્ઠફળ સેન્ટીમીટર સ્ક્વેરમાં શોધો. અઘરું કામ આપી દીધું રોનકભાઈએ. બરોબર, આ છે આપણો સપોઝ કે નળાકાર. આ નળાકાર હતો, હવે રોનકભાઈ એમાં શું કરે છે? બે બાજુથી અર્ધ ગોળાકાર કાઢી નાખે છે. તો હવે આપણે આનું કુલ પૃષ્ઠફળ શોધવાનું છે, એટલે કે આની ઊંચાઈ કેટલી આપેલી છે આપણને? ઊંચાઈ આપણે લઈ લઈએ h બરાબર 10 સેન્ટીમીટર. વ્યાસ પાયાનો કેટલો છે? 7 સેન્ટીમીટર. એટલે કે ત્રિજ્યા કેટલી થશે? ત્રિજ્યા આપણે એટલી 3.5 સેન્ટીમીટર થશે. બરોબર, અહીંયા વ્યાસ લખી દઈએ, વ્યાસ બરાબર 7 સેમી. વ્યાસને આપણે શું કહીએ છીએ? ડી, ડાયામીટર. તો ત્રિજ્યા શું થશે? ત્રિજ્યા બરાબર એનું અડધું થશે, 3.5 સેન્ટીમીટર. એને આપણે શું કહીએ? આર, રેડિયસ. બરોબર, પાય આપણને લેવાનું કીધું છે 22/7 લેવાનો છે. તો હવે આપણે શું કરવાનું છે? આનું પૃષ્ઠફળ શોધવાનું છે. પૃષ્ઠફળ મતલબ કે એટલું ક્ષેત્રફળ, ત્યારબાદ જે એટલું ક્ષેત્રફળ આવે એ, ત્યારબાદ ફરીથી એટલું ક્ષેત્રફળ અને ત્યારબાદ આ ક્ષેત્રફળ. બરોબર, આ થશે ટોટલ પૃષ્ઠફળ, એને આપણે સેન્ટીમીટર સ્ક્વેરમાં શોધવાનું છે. તો સૂત્ર સિમ્પલી આપણને યાદ હોવું જોઈએ, સૂત્ર ન ખબર હોય તો આ દાખલો સોલ્વ થાય નહીં. તો જે સાઈડનું જે છે એ કુલ પૃષ્ઠફળ કેટલું થશે? 2πRh, એટલે કે 2πRh અહીંયા લખીએ કે કુલ પૃષ્ઠફળ. બરોબર છે, પૃષ્ઠફળ. અને જે આ બે અર્ધગોળાકારનું છે, અર્ધગોળાકારનું પૃષ્ઠફળ કેટલું થશે? 2πR² બરોબર. તો અહીંયા શું આવશે? વત્તા કરીને 2 × 2πR² બરોબર, કારણ કે આનું એકનું 2πR² છે. તો અહીંયા પણ 2πR² આવશે, એટલે કે ટોટલ બે ગુણાકારમાં 2πR² થઈ જશે.
तो हवे आना बराबर आपणे सूत्र शुं आवशे, 2 आमां किंमतो मूकीए, कॉमन पहेला तो काढी लईए, 2 कॉमन निकळशे, पाई कॉमन निकळशे अने आर कॉमन निकळशे, तो अहींया शुं वधशे, एच वत्ता, अहींया एक बगड़ो निकळी गयो तो एक बगड़ो तो वधशे ज, 2 आर बराबर। आ थशे सूत्र, किंमत मूकीए अने जवाब शोधीए। पाई शुं आपेलुं छे, 22 ना छेदमां 7, आर आपणे केटलुं लेवानुं छे, 3.5, एच अपने केटलुं आपेलुं छे, 10 वत्ता 3.5 गुणाकारमां 2 एटले के 7। भाग उड़ाड़िए तो अहींया शुं थशे, 22 गुणाकारमां सॉरी 3.5 गुणाकारमां 2 करी दईए एटले के 7 थई जशे, तो 7 साथे कैंसल थई जशे, अहींया शुं आवशे, 22 गुणाकारमां 10 ने 7 17, तो आ केटला थशे, 374 सेंटीमीटर नो वर्ग। बराबर छे, तो आ थशे कुल पृष्ठफळ, 100 पीस नो कुल पृष्ठफळ अने जे आपणने सेंटीमीटर स्क्वेर मां मळी गयुं। आगळ 42મો प्रश्न जोईशुं के एक खोखामां 1 थी 90 सुधीनी संख्याओ लखेली गोळ तकतीओ छे। बराबर, खोखामांथी एक गोळ तकती यादच्छिक રીતે પસંદ કરવામાં આવે છે, તો તેના પર લખેલી બે અંકની સંખ્યા હોય તેની સંભાવના, પૂર્ણાંક સંખ્યા હોય એની સંભાવના અને 5 વડે વિભાજ્ય હોય એની સંભાવના શોધવાની છે। તો સૌથી પહેલા તો 1 થી લઈને 90 તકતીઓ છે, આપણે બે અંકની સંખ્યા કઈ કઈ આવશે એમાં 10 થી લઈને 90 સુધીની સંખ્યા જે છે એ બે અંકની થઈ જશે। હવે 11 થી લઈને 90 અંક છે તો એ ટોટલ 80 સંખ્યા થશે અને એમાં 10 ઉમેરી દઈએ तो टोटल आ केटला आंकड़ाओ थशे, 81 संख्याओ, एटले सॉरी 81 तकतीओ थशे, तकतीओ। बराबर, तो जे तकती पसंद थाय ए 81 तकतीमांथी पसंद थाय अने टोटल आपणी पासे केटली तकती छे, 90 तकती छे, तो एनी संभावना शुं थशे, पसंदगीनी संख्या अने छेदमां टोटल संख्या एटले के 81 ना छेदमां 90 आ एनी संभावना छे। बराबर, फर्स्ट क्वेश्चन तो 9 वडे भाग चालशे एटले के 9 9 81 अने छेदमां 9 10 90 9 ना छेदमां 10 जे थशे संभावना। प्रश्न 2 ने उपाड़िए, पूर्ण वर्ग होय, पूर्ण वर्ग संख्याओ कई कई आवे 1 થી 90 માં, 1 નો વર્ગ 1 આવે, 2 નો વર્ગ 4 આવે, 3 નો વર્ગ 9 આવે, 4 નો વર્ગ 16, 25, ત્યારબાદ 36, 49, 64, ત્યારબાદ 81, ત્યારબાદ 10 નો વર્ગ 100 થઈ જાય એટલે કે ટોટલ 9 ના વર્ગ સુધી જશે, તો આપણી પાસે કેટલી પૂર્ણ વર્ગ સંખ્યાઓ છે, 9 સંખ્યાઓ, તો સંભાવના શું થશે, 9 ના છેદમાં ટોટલ આપણી પાસે 90 છે, ભાગ ઉડશે, 1 ના છેદમાં 10 આવશે। બરોબર છે, 5 વડે વિભાજ્ય હોય તેવી સંખ્યાઓ, 5 વડે વિભાજ્ય હોય 1 થી 90 માં એવી કેટલી સંખ્યાઓ મળશે આપણને, 5 10 15 20 25 30 35 40 45 50 55 60 65 70 75 80 85 ને 90 વધી ગયા, તો કેટલી છે ગણી લઈએ, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 તેર ચૌદ પંદર સોળ સત્તર ને 18 સંખ્યાઓ છે ટોટલ આપણી પાસે, સંભાવના શું બનશે, સિમ્પલ 18 ના છેદમાં ટોટલ કેટલી છે 90, 18 પંચા ને 90, 1 ના છેદમાં 5। બરોબર, આ હતો પ્રશ્ન 42 નું સોલ્યુશન, અને હવે આપણે છેલ્લો પ્રશ્ન જે 42 નો અથવા નો પ્રશ્ન છે, શું કીધું છે કે 100 ગુણમાંથી વિદ્યાર્થીઓએ મેળવેલા ગુણ નીચે મુજબ છે, 100 ગુણમાંથી જે વિદ્યાર્થીઓ ગુણ મેળવે છે એની સંખ્યા આપેલી છે કે 0 થી 34 એટલે કે જે નાપાસ થયેલા છે એ 7 જણા છે, કઈ કામ જ નહીં કર્યું હોય આખું વર્ષ, લોકડાઉન ના છોકરા છે ને, એટલે 35 થી 50 જે છે એ તે બહુ વાંચવાવાળા નથી, 10 સ્ટુડન્ટ એવા છે કે જેને 35 થી 50 માં છે, શું કરશે, 51 થી 70 તો એમાં 14 છોકરાઓ છે। બરોબર, 71 થી 90 તો આ થોડાક મહેનત છોકરાઓ છે, 11 છોકરાઓ છે, 91 થી 100 આ તો એક્સેલન્ટ સ્ટુડન્ટ છે, 8 સ્ટુડન્ટ એવા છે કે જે એક્સેલન્ટ છે,
एफ ग्रेड मेळवो होय एनी संभावना आपणे शोधवानी छे। तो सौथी पहेला आपणे टोटल स्टूडेंट नी संख्या शोधी लईशुं, कारण के ए आपणी पासे नथी। छोकराओ केटला छे टोटल? 7 ने 10 17, 17 ने 14 केटला थशे? 31, 31 ने 11 थशे 42, 42 ने 8 થશે 50। ટોટલ છોકરાઓ 50 છે, 50 સ્ટુડન્ટ્સ, બરોબર। એફ ગ્રેડ મેળવો હોય એવા કેટલા છે? 7, અને છેદમાં ટોટલ કેટલા છે? 50। આ થઈ જશે એફ ગ્રેડ મેળવો હોય એની સંભાવના। ત્યારબાદ એ ગ્રેડ થી પાસ થયેલા હોય, એ ગ્રેડ વાળા કેટલા છે? 8 જણા, છેદમાં ટોટલ 50, ભાગ ઉડાડો 4 ના છેદમાં 25 આવશે, બરોબર છે। આ હશે એ ગ્રેડ થી પાસ થયેલા હોય એવા સ્ટુડન્ટ ની સંભાવના। હવે અહીંયા ધ્યાન રાખવાનું છે, સી અથવા ડી ગ્રેડ મેળવો હોય તો, કા સી મેળવો હોય તો પણ ચાલે, અને ડી મેળવો હોય તો પણ ચાલે, એટલે આ બંનેનો શું થઈ જશે? સરવાળો, અથવા હોય એટલે સરવાળો, બરોબર છે। તો સી મેળવો હોય એવા કેટલા છે? 14, અથવા ડી મેળવો હોય એવા 11, અને ટોટલ છેદમાં કેટલા આવશે? 50। 14 ને 11 કેટલા થાય? 25 છેદમાં 50, 1 ના છેદમાં 2, 1 ના છેદમાં 2 સંભાવના આવે એટલે 50% થઈ ગઈ। 50% ચાન્સ છે કે વિદ્યાર્થીએ સી અથવા તો સોરી ડી છે, સોરી 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 આપણે બી નું ગણી લીધું, આ જવાબ નહીં આવે, બરોબર, બી નહીં આવે, ડી, સી અથવા ડી, આ નહીં આવે અહીંયા। તો ડી વાળા 10 છે અને સી વાળા 14 છે, એટલે કે સી વાળા કેટલા છે? 14 વત્તા ડી વાળા 10। આ લોકો ઉલટું આપેલું છે, એફ ડી સી બી એ, એટલે ધ્યાન રાખવાનું, આવી આવી ભૂલ થઈ હશે, મારાથી પણ થઈ છે અને તમારે પણ થી પણ થઈ શકે, બરોબર। એટલે કે આપણે એ બી સી ડી ઈ પ્રમાણે નોર્મલી ગણતા હોઈએ, પરંતુ અહીંયા સી અથવા ડી લેવાનું છે, એટલે 10 વત્તા 14, અને છેદમાં ટોટલ આપણે કેટલા લેવાના છે? 50, 24 ના છેદમાં 50, ભાગ ઉડાડો એટલે 12 ના છેદમાં 25 આવશે, જે થશે તમારી સંભાવના કે સી અથવા ડી ગ્રેડ મળ્યો હોય। તો આ હતું સંપૂર્ણ સી નું સોલ્યુશન, વિભાગ સી નું સોલ્યુશન, બરોબર છે। આમાં કોઈ પણ ડાઉટ હોય તો તમે કોમેન્ટ કરી શકો છો, આ વિડીયો જરૂરથી તમારા મિત્રો સાથે પણ શેર કરજો, જેથી એ લોકોને પણ સોલ્યુશન સમજવાની મજા આવે, અને કોમેન્ટ કરો જરૂરથી કે તમને સોલ્યુશનમાં ખબર પડી કે નહીં, બરોબર છે। અને વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં, બહુ મહેનત થઈ છે બનાવવામાં, રાતના 11 વાગી ગયા છે, અને ચાલો હવે હું પણ થોડીક આરામ લઈ લઉં, ગુડ નાઇટ।